હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? શમ નાઈ, ગુડ મોર્નિંગ. ડેટ્સ વિથ ક્રિષ્ના. આ ધનુથી હેડ એટલો કંટાળ્યો છે. મને કે પપ્પા, આ ધનુને ક્યાંક મૂકી ના આવો, કાલે જે નાનો બાબુ લાય રમત ને એને લઈ ના આવો. એટલો કંટાળ્યો છે. હે મમ્મી, એજ કે બાબુ નવું લાવો, ધન્યુ મારા નીચે હેરાન કરો મને. એટલે હેરાન થઈ તમે એ ઉપર બેસી ગઈ. થાક લાગી? ઓહો, ચલો ટિફિન થઈ ગયો રેડી? ચલો ભાઈ, એક કે બે દિવસ વરસાદ જતો રહેવાનો છે. પપ્પા તારે મોર્નિંગ વોક કરવા ગયા હતા. મોર્નિંગ વોક? હા પપ્પા. આ ધનુ કઈ સમજાવો તમે. જો લઈ લો દાદા, લઈ લો, લઈ લો, લઈ જ દો. એ ભાઈ મોટા મોટા ભાઈ ને મારે છે. બોલો, હા મોટા ભાઈ ને હેરાન કરે છે. એવો હેરાન થાય, એવો હેરાન થાય. રડાડો 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 રડાડો. એનો આજે બનાવીશું તુવર. અને ઘણા લોકો બાકરા પણ કહેતા હોય છે. અમે કહીએ છીએ ને તુવર. ત્રણ ચાર પર જેવું તેલ મૂકી દઉં છે. આમાં લસણ, ડુંગળી, ટામેટા અને લીલા મરચાં બધું શેકી લઈશું. અત્યારે બે ઋતુ થઈ ગઈ છે. સવારમાં ઠંડી લાગે, બપોરે ગરમી લાગે, ક્યારેક ક્યારેક વરસાદ આવી જાય. અત્યારે કોલેરાની સિઝન ફૂલ ચાલે છે, એટલે ખાવા પીવામાં ખૂબ જ ધ્યાન રાખવાનું. સરસ આપણે પોતે કરી લઈએ. અને પપ્પા માટે અલગ તુવર કાઢી છે, મોડા વઘારીશું. ધાણા જીરું, લાલ મરચું, હળદર, હિંગ, ગરમ મસાલો, તુવરમાં કદાચ મીઠું નાખેલું છે, એટલે જરીક નાખું છું. જરૂર પડશે તો પાછળથી આપણે નાખીશું. સરસ રીતે ફોટો કરી લઈએ. સરસ મસાલો શેકાઈ ગયો છે. આપણે તુવરને બાફી લીધી, થોડી કાટી લીધી મેં દસ્તાથી. તમારે જેનાથી આટી હોય તેનાથી આટી શકો છો. થોડી મિક્સ કરવાથી રસો એનો જાડો થતો હોય છે. ઘણા લોકો એના અંદર તુવરની દાળ પણ નાખતા હોય છે, એટલે એનો રસો જાડો થતો હોય છે. વચ્ચે વચ્ચે કઠોળ, ક્યારેક ક્યારેક શાક, આ રીતે ફરતો ફરતો અમારે ત્યાં બને છે. ગરમ ગરમ થઈ ગયું છે. થોડુંક આપણે એ છોલે ચણાનો થોડોક મસાલો નાખીશું. થોડુંક અંદર પાણી નાખીશું. સરસ બધું મિક્સ કરી અને થોડી ફરાઈને ઉકળવા દઈશું. આટલું થોડું ગ્રેવીવાળું રાખીશું, એટલે શું કે બપોર લગીને એને થરી જાય તો ઘટ ના થઈ જાય, થોડું રસાવાળું બધું થઈ શકે. સરસ ઉકળવા દઈશું. તુવર એકદમ મસ્ત સુગંધ આવી રહી છે. તમે પણ ચોક્કસ સાથે બનાવજો. કોમેન્ટમાં ચોક્કસ શીખેજો મને તુવર કેવી લાગી. આજે સવારની તુવર પડી રહી છે, તો આજે આપણે એનામાં વેસ્ટમાંથી બેસ્ટ કરીને તુવર ઢોકરી કરીશું. તો આપણે અંદર નાખવાની ઢોકરીનો લોટ બાંધી દઈએ. લોટ લીધો છે ઘઉંનો, એનો અજમો થોડો નાખ્યો છે, થોડી હિંગ, લાલ મરચું, હળદર, થોડું ધાણા જીરું, ગરમ મસાલો આપણે નહીં નાખીએ, સ્વાદ અનુસાર મીઠું. એક ચમચી ખાંડ નાખીશું, થોડોક તેલનો મોણ નાખીશું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ.
મિક્સ કરી અને રોટલી જેવું આપણે લોટ બાંધી દઈએ. જોઈ શકો છો સવારની આટલી બધી તુવર બચી છે અને આપણે ઢોકળી પણ આ રીતે વણી લીધી છે. આપણે પાણી નાખી થોડીક રાખી સાફ કરીએ. બે ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું. મસાલા એક ટામેટું કાપ્યું છે અને અંદર બે લીંબુનો રસ નાખ્યો, કારણ કે લીંબુમાં બહુ વધારે રસ નહીં નીકળતો એટલે પછી હું આવી રીતે ટામેટા ઉપર જ રસ કાઢી નાખ્યો. થોડા કડી પત્તા નાખીશું, થોડા સિંગદાના, બે તમાલપત્ર, સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. એક ચમચી લાલ મરચું, હળદર, સીજ હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું. આપણે ખૂબ બધું પાણી નાખ્યું છે એટલે એક ચમચી ભરીને મીઠું નાખીશ. બધી વસ્તુને સરસ આપણે ઉકળવા દીધો. સરસ ઉકાળો અહીં થઈ ગયો છે. હવે જે આપણે ઢોકળી વણીને રાખી છે થોડી થોડી ધીરે ધીરે નાખી દઈશું. આ ઢોકળી જ્યારે બધા ઘરે આવી જાય ત્યારે જ બનાવી, કરતો શું થાય કે ઢોકળી પછી પડી પડી ઘટ્ટ થઈ જાય છે. પાછું પાણી નાખો એટલે એનો સ્વાદ બગડી જતો હોય છે. એટલે બધા તૈયાર હોય કે ભાઈ હવે આવવાના છે એના અડધો કલાક પહેલાં આપણે આવી તૈયારી કરી રાખવી, તો ગરમ ગરમ ઢોકળીનો સ્વાદ માણવાની ખૂબ મજા આવે છે. એક વખત આ રીતે હલાવી લેવી એટલે શું બધી અંદર ગાંઠા થઈ ગયા હોય તો છૂટી પડી જાય. સાથે સાથે આપણે ફરી જેવું અંદર તેલ નાખ્યું, જેમ આપણે પાસ્તા અને એવું બધું બાફવા મૂકીએ ત્યારે કેવું તેલ નાખીએ તો બધી વસ્તુ છૂટું રહેશે, એ રીતે આ ઢોકળીમાં પણ બધું છૂટું છૂટું રહે. ખૂબ જ સરસ સરસમાં આવી રહ્યું છે. હવે આને આપણે બે ત્રણ સીટી મારી લઈએ. આપણે ઢોકળી મસ્તો તૈયાર થઈ ગયા છે. એક દોઢ કપ જેવું તેલ નાખ્યું છે, એમાં થોડી દહીં નાખી, કડી પત્તા, અચાર મસાલો, હિંગ નાખી નાખ્યો. આવા વઘારમાં થોડી અચાર મસાલો નાખ્યો તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. તમે પણ ચોક્કસથી આ રીતે વઘારનો ઉપયોગ કરજો, મસ્ત લાગશે. આપણી ઢોકળી મસ્ત તૈયાર થઈ ગઈ. કોમેન્ટમાં ચોક્કસ થઈ ગયા જમાટું હતું કોઈ કેવી લાગી. શું બતાવું છે જો માટી વાળા હાથ કર્યા તે, શું બનાવું છે તારે? જો ધન્યુ કઈક બધો ડોમીસ ડોમીસ ડોમીસ. હા ચલો ભાઈ, અત્યારે મસ્ત ગબ્બર બનાવી રહ્યા છે છોકરાઓ. તારે બનાવવું હે? હા તો બેટા કાલે બનાવજે. હા એ નાની ઢગલી કરી નાને આપને તો બનાયા કરે. જા પેલી બાજુ રહી, હા આવજે ને બે જ આટલે. હા તું તાર ગબ્બર બનાયા કર, બે જા. હા બસ ત્યાં એ બાજુ નહીં અડવાનું ધનુ, એ લોકોનું, તું તારું અલગ બનાવ, તો તારું અહીંયા અલગ બનાવ. મસ્ત ચકાચક ગબ્બર બની રહ્યો છે. એક બીજો મસ્ત ટ્રીક આપું તમને. ચલો ભાઈ પુના 10 વાગ્યા છે અને સરસ મજાના ગીતો વાગી રહ્યા છે. હા 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 હા, દરવાજો બંધ કરો. એક ફાયદો બીજો એ છે, જીવડા તો જરૂર આ ઘરમાં નહીં આવે પણ ગીત છે ને એ ઘરમાં થોડો ઓછો અવાજ આવશે, અને જો ફૂલ અવાજ આવશે તો કોપીરાઇટ લાગશે. એવું ભાઈ સખર તો હું બચી ગયો એમ અમે.
બચી ગયો. રજીદા નો ફોન આવ્યો કે દાળ ઢોકળી બનાવી ખસો, ખાઈ લઈશ. દાળ ઢોકળી તો બનાવીશ, પણ ઈચ્છા થઈ તો સેવ ટામેટાનું શાક લેતો જાઉં. પણ એક ફોન આવી ગયો ને મારા, એમાં વાતોમાં વાતોમાં સેવ ટામેટાનું શાક રહી ગયું. અને જો ઘર પ્રગટ થયું છે સેવ ટામેટાનું શાક ખરેખર બચી ગયું. અને હા, મહેસાણાના હોવ ને તો ભારત ડેરીનું આ શ્રીખંડ લાવજો, ખરેખર સુપર છે ટેસ્ટ. મેં આપણે રક્ષાબંધન દિવસે કઈ ફોન થાય છે એક ડ્રાય ફ્રૂટ હતું કઈક, એ પણ મને સારું લાગ્યું હતું. આ અમેરિકન ડ્રાય ફ્રૂટ છે, પણ આમાં તૂટી પૂટી વધારે દેખાય, સારો ટેસ્ટ હતો. ચલો ભાઈ, અત્યારે ગબ્બર બની રહ્યું છે, તો અવાજ આવી ગયો ધન્યુના રડવાનો. હમણાં ઘરમાં આવી અને હાથ બધા ધોયા, સાફ કરી, પછી બહાર ગઈ છે રમવા માટે. અને ખરેખર જમવાની બહુ મજા આવી. સુપર. રાજુભાઈ લખી રહ્યા છે, સબસ્ક્રાઈબર કેમ નથી વધતા? આપણા નાનું કુટુંબ સુખી કુટુંબ હોય. પૂછવા આવો ને ધનુ, ક્યાં તો કેતા નહી અમારી પાછળ, અંદર કેતા નહી તમે બરાબર. દરવાજો પૂછવું પડે. આ તો આનું ધર્મ પણ નક્કી ના કહેવાય, ગમે તો કોઈ ધોકો મારી ના હોય. બાબુ એવું કોઈ મારવા નહીં બેઠા કોઈને. શું કીધું? રાહ ચરબી ચડી છે, જોઈએ. બસ બસ, ઓમ જય ઓમ જય ઓમ જગદંબે. શાંતિ જ દોડીએ દોડી. આ હેજ વચ્ચે બોલવાની આદત બહુ ખરાબ છે, પણ આવે શું કહેવા, પોપટ બોલ 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 કરતો હોય. નહીં હેજ શું થયું, વાગ્યું એટલી હેરાન કરે, એટલે હેરાન કરે. પપ્પા સોલ દીધી તો ઊંઘ્યા ને બરાબર મારી બબી નાના કોઈ કશું કહેવાતું નહીં. અમુક ટાઈમ બોલીવા તો બોલી જ નાખીએ છે. મમ્મીએ ધમકાવ, પપ્પાએ ધમકાવ, પિતાએ ધમકાવ, બરાબર. પણ એના મૂડમાં એટલો વ્યસ્ત હોય છે ને, તો મસ્ત હોય છે. ખેત કેટલો કંટાળ્યો કે પપ્પા તમે આના લઈ જાઓ, નાનું બાબુ લાવો, એ સારું. અમારે તો વીજળીના કડાકા ભડાકા સાથે ચાર દિવસથી વરસાદ આવે છે, રોજ 4-5 ઇંચ વરસાદ. આ બંને બેનને વાગી બહુ જ સરસ થાય છે. ઓકે વાનગી, અમારે બી રોજ વરસાદ પડે, પણ આજે વળી કેમ આવે ને ખબર નહીં. ગરમી ખૂબ લાગે છે, અને લાઈટ થાય એટલે જીવાત બહુ આવે છે. જીવાત તો 2-3 દિવસથી ખાસી બધી વધી ગઈ છે. એલા બેન, કાકા બીમાર પડે છે, પછી તમારા મોં પર થાક દેખાય છે, ચિંતા ઓછી રાખો. સંસાર છે, સંસાર છે, બધું આયા કરે, ટેન્શન નહીં લેવાનું. એ ચિંતામાં મોજ માણી લેવાનું. પાણીપુરી ખાઈ, ઘરમાંથી બહાર નીકળીશું તો પાણીપુરી ખાઈશું ને. મોડું જોવા જ નહીં મળતું તો કે બાજુ કઈ પાણીપુરી વાળો હોય. ઘરમાંથી જ નવરા નીકળતા,
આ તો પંજાબી સબ્જી તો ખરી ને, પંજાબી એના માટે પનીર લેવા તો જવું પડે ને પંજાબી. એમના આપણે હોટેલમાં હતા કે જમવા, રોજ જઈએ છીએ હોટેલમાં. મમ્મી ના આવ્યો છો ગુસ્સો, એના લોકો વધારે બોલાવ્યું નહીં. સરસ વચ્ચે તમે આટલી મહેનત કરો છો અને અમે હંમેશા લાઈક કરીએ છીએ. કદાચ કામના લીધે મોડું થઈ ગયું હોય તો કોમેન્ટ કરવાનું રહી જાય છે, કાંઈ વાંધો નહીં. રાવલ સાહેબ તમારા જ ગુડ મોર્નિંગ લખી દેવાનું, જય શ્રી કૃષ્ણ એ લખી દેવાનું, કંઈક લખો. હું તો બધાને કહું કંઈક કોમેન્ટ કરો. જો આપણે સુવિચારો ચાલુ કર્યું તો બરાબર છે, હિરેનભાઈ છે, અરુણભાઈ છે, સરસ રોજ સુવિચાર લખ લખ કરે છે, બરાબર મજા આવે ને. તમે પણ કંઈક ના કંઈક લખો. આપણે એક દિવસ બી તમે બંનેની કોમેન્ટ છે ને એ વન બાય વન પિન કરું છું, તમે કદાચ જોતા હશો અને લોકોને ગમે છે સુવિચાર. અને આપણા ઘણા અમુક સબસ્ક્રાઈબર એવા છે કે એવરી ડે જે આપણે જે સુવિચાર મૂકતા હોઈએ છીએ, જે લખતા હોય છે આપણા સબસ્ક્રાઈબર, બરાબર, તો એ લોકો લખે છે, બુક લખે છે, બુકમાં લખે છે સુવિચાર, બરાબર. એટલે થેન્ક યુ સો મચ કે તમે લોકો સરસ સુવિચાર લખો છો અને લોકો લખે છે, પોતાના નોટબુકમાં લખે છે, એ બહુ મહત્વનું છે. અને વાંચવાથી બી થોડું ઘણું બી આપણા મગજમાં ઉતરે કે આપણા જીવનમાં ઉતરે ને, તો બી કંઈક સારું કામ થઈ શકે છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસીને સાથે. ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત પતાકી જાય. અને વિડીયો ગમે તો મને આપણે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો બધાને. રાધે રાધે.